નમસ્કાર બોલાયમાં આપનું સ્વાગત છે હું છું બરકટુલા ખત્રી સુરતમાં રહીશ ફિલ્મ જેવી ઘટના સામે આવી છે બેગમાં ચોપડા ભરી શાળાએ જવાની ઉંમરે સગીર નશાના કારો નશાના કારોબારમાં પેડદાર બન્યો બેગમાં ચોપડા ભરીને શાળાએ જવાની ઉંમરે હવે સગીર રસ્તો ભડકી રહ્યા છે મૂળ રાજસ્થાનનો રહેવાસી સોળ વર્ષીય બાળકની તલાશ લેવામાં આવી હતી તેની પાસે રાખેલ સ્કૂલ બેગમાંથી અફીણ મળી આવ્યું હતું એક બાળક પાસેથી આટલી મોટી માત્રામાં નશા પ્રેરક અફીડ મળી આવતા પોલીસે કારોબારના મૂળ સુધી પહોંચવા માટે તપાસ આરંભી છે સુરતમાં બોલિવૂડની ફિલ્મ રહીશ જેવો પ્લોટ હકીકતમાં સામે આવ્યો છે જેમાં બેગમાં ચોપડા ભરીને શાળાએ જવાની ઉંમરે સગીર નશાના કારોબારમાં પેડદાર બન્યો હતો શાળાની બેગમાંથી મોટી માત્રામાં અફીડ મળી આવતા એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી નોંધનીય છે કે રહીશ ફિલ્મમાં સ્કૂલમાં જતો બાળક તેની બેગમાં દારૂની હેરાફેરી કરતો હોવાનું બતાવવામાં આવ્યું હતું ગુજરાતમાં મોટા પ્રમાણમાં નશા દ્રવ્યો મળી આવ્યા હતા રાજ્યમાં ગોઠતા અથવા તો રાજ્યમાં રોડ રસ્તાનો ઉપયોગ કરીને અન્યત્ર નશા દ્રવ્યોની હેરાફેરી કરવાનું મોટું ષડયંત્ર તાજેતરમાં ગુજરાત એટીએસ તથા અન્ય એજન્સીઓ સાથે મળીને પકડી પાડ્યું હતું ત્યારબાદથી લઈને રાજ્યમાં ઠેર ઠેર રાખવામાં આવેલા ડ્રગ્સને ઝડપી પાડવામાં આવતું ત્યારથી લઈને આ દિન સુધી નશાની દાબૂદી માટે પોલીસ તથા અન્ય ડિપાર્ટમેન્ટ સતર્ક રહીને કામગીરી કરી રહ્યા છે તેવામાં સુરતમાં રઈસ ફિલ્મ જેવી ઘટના હકીકત સામે આવી છે જેને લઈને તમે પણ ચોંકી ઉઠશો બેગમાં ચોપડા ભરીને શાળાએ જવાની ઉંમરે હવે સગી રસ્તો ભટકી રહ્યા છે સુરતની પૂણા પોલીસે બાતમીના આધારે સગી કાર્યવાહી કરી હતી જેમાં મૂળ રાજસ્થાન રહેવાસી સોળ વર્ષીય બાળકને પકડી પાડવામાં આવ્યો છે બાળકની તલાશી લેતા તેની પાસેથી રાખેલી સ્કૂલ બેગમાંથી અફીણ મળી આવ્યો હતો જેની માર્કેટ કિંમત એક લાખ હજાર આવી રહી છે પોલીસે

જો આપણે બોલે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડી દબાવશું